हे एवरीवन, वेलकम टू टारगेट जीपीएससी। टारगेट जीपीएससी वन स्टॉप सॉल्यूशन छे तमारी तमाम वर्ग एक थी लेने वर्ग त्रणनी तमाम तैयारी माटेनी। तो खास करीने आपणी आ यूट्यूब चैनलना तमाम वीडियो जोईने जो योग्य लागे छे तो एने सब्सक्राइब करवानो अचूकपणे भूलशो नहीं। वीडियो तमारा बधा ज मित्रोने तमारा बधा ग्रुपमां खास शेर करजो। शा माटे तमारे आपणी आ टारगेट जीपीएससी जे यूट्यूब चैनल छे एना परथी भणवुं जोईए। तो एवुं तो शुं छे साहेब, तो याद राखजो હું પોતે એટલો એક્સપિરિયન્સ ધરાવું જેથી કરીને તમે લોકો ટ્રસ્ટવર્ધી બની શકો, બરાબર? હું ટ્રસ્ટવર્ધી તમારી માટે બની શકું। મારું નામ હર્ષલ જૈન અને 4.5 વર્ષ કરતાં પણ ઉપરનો એક્સપિરિયન્સ છે હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં, 3 વર્ષ કરતાં વધારે એક્સપિરિયન્સ છે રિઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં, જીપીએસસી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, 2 વખત ક્લિયર છું પ્રિલિમિનરી, 2 વખત મેઇન્સમાં એપિયર થયો છું, આઈસીઆઈસી બેંક પીઓ, એચડીએફસી બેંક પીઓ જોબ લેટર સાથે ક્લિયર છું, અને બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ એન્ડ ક્લર્ક 2022 છે તે પણ હું અહીંયા ક્લિયર છું। એટલે મને વર્ગ 1, 2, 3નો પણ એક્સપિરિયન્સ છે અને બધી જ પ્રકારની પરીક્ષાનો મને એક્સપિરિયન્સ હોવાથી તમે લોકો ખાસ કરીને આપણી આ યુટ્યુબ ચેનલની અંદર જેટલા પણ વિડીયો પડે છે બધા જ વિડીયો તમે ખાસ જુઓ। હે એવરીવન, વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી। ટાર્ગેટ જીપીએસસીના કરંટ અફેર સેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ 2 માર્ચ 2023ના કરંટ અફેર્સ, અને 2 માર્ચ 2023ના કરંટ અફેર્સ જોઈએ એના પહેલાં હું તમને જણાવવા માગીશ કે તમે લોકો રોજ સવારે 9 વાગે આ કરંટ અફેર્સ નથી જોતા તો ભાઈ તમે લોકો ચૂકી રહ્યા છો ડેફિનેટલી। માટે તમારે તમામ મિત્રો છે સવારે 9 વાગે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર સવારે રોજે રોજ 9 વાગે કરંટ અફેર્સ આવી જાય છે। તમારે 9 વાગે સવારે તૈયાર રહેવાનું થાય છે, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની એટલે તમને ત્યાં બધી નોટિફિકેશન્સ આવી જાય। આપણી આ ટાર્ગેટ જીપીએસસીટીજી વેબસાઇટ ઉપર ડેઇલી કરંટ અફેર્સ, ડેઇલી હિન્દુ વોકાબ્યુલરી, સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો, સરકારી પરીક્ષાને લગતી માહિતી, બરાબર બધું જ છે આપણે પોસ્ટ કરીએ છીએ। જીસીઆરટી ચોપડીઓ, એનસીઆરટી ચોપડીઓ બધું જ આપણે આની અંદર પોસ્ટ કરીએ છીએ। મારું નામ હર્ષલ જૈન અને ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલ અને અનએકેડમી પર છેલ્લા 4.5 વર્ષ કરતાં પણ વધારે સમયગાળાથી હું ઇતિહાસ, વારસો, બંધારણ, ગણિત, તાર્કિક કસોટી વિશેનું ઊંડાણપૂર્વક જ્ઞાન આપી રહ્યો છું, અને મારા થકી ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ છે તેમને સરકારી નોકરી મળવાનું સ્વપ્ન છે તે સિદ્ધ પણ કર્યું છે। તો તમે પણ મારી સાથે જોડાવો અને તમારું સ્વપ્ન સિદ્ધ કરી શકો છો, ફ્રી ઓફ કોસ્ટ ભણીને પણ સિદ્ધ કર્યું છે અને પેડમાં પણ કર્યું છે, રાઈટ? તમે મારી ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોડાઈ જાજો અને અનએકેડમીમાં કોઈ પણ કેટેગરીમાં સબસ્ક્રિપ્શન કરવાનું થાય છે તો કોડ ટાર્ગેટ જીપીએસસી યુઝ કરજો। ચાલો આજના કરંટ અફેર્સની શરૂઆત કરીએ છીએ। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કમળના આકારના ટર્મિનલ સાથે શિવમોગા એરપોર્ટનું ઉદઘાટન કર્યું છે। આ ઘટના કર્ણાટકના ભાજપના મજબૂત નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાના 80મા જન્મદિવસ સાથે એકરૂપ છે, મતલબ કે 80મા જન્મદિવસ સાથે સંગત છે, એક આ પણ ડેટા યાદ રાખીશું। કર્ણાટકના કરંટ અફેર્સ અને કર્ણાટકના જે જીકે છે તેને આપણે જોશું। તો કર્ણાટકના સીએમ કોણ છે? કર્ણાટકના ગવર્નર કોણ છે? અને પછી કર્ણાટકના જીકે જોશું। સીએમ છે બસવરાજ બોમ્માઈ, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, તેના બાદ નાગરવલ નેશનલ પાર્ક, બાંદીપુર નેશનલ પાર્ક, કુદ્રીમુખ રાષ્ટ્રીય ઉદ્યાન, ભાષા કન્નડ છે, રચના 1 નવેમ્બર 1956 રોજ, બંદર ન્યૂ બેંગ્લોર બંદર, અંસી નેશનલ પાર્ક, બિંદરગટ્ટા નેશનલ પાર્ક ફેમસ છે આનું, એક આ પણ ડેટા આપણે યાદ રાખીશું। નેક્સ્ટ વાત કરીએ છીએ આગળ તરફ, ભૂતપૂર્વ અમલદાર શૈલેષ પાઠકની ફેડરેશન ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા સેક્રેટરી તરીકે, જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી, નવા સેક્રેટરી જનરલ ફિકી, બરાબર, ભૂતપૂર્વ અમલદાર શૈલેષ પાઠક એમની નિમણૂક કરવામાં આવી। ઐશ્વરી પ્રતાપસિંહ તોમરે કૈરો ઇજિપ્તમાં ISSF વર્લ્ડ કપમાં પુરુષની વ્યક્તિગત 50 મીટર રાઇફલમાં 3 પોઝિશન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે, વેરી ગુડ, વેરી ગુડ, જબરદસ્ત, એકદમ જોરદાર, રાઈટ? નેક્સ્ટ વાત કરીએ છીએ આગળ તરફ, રુદ્રાક્ષ પાટીલે ઇજિપ્તના કૈરોમાં ISSF શૂટિંગ વર્લ્ડ કપની પુરુષની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે, ખૂબ સરસ, ખૂબ 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 સરસ। નેક્સ્ટ વાત કરીએ 3000 ટનની પરંપરાગત ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન INS સિંધુ કેસરી, તેના પ્રથમ ઓપરેશનલ ટર્નરાઉન્ડના ભાગરૂપે જકાર્તામાં ડોક કરનારી પ્રથમ ભારતીય સબમરીન બની છે, બરાબર? કેન્દ્ર સરકારે રાજેશ રાયને ભારતીય ટેલિફોન ઇન્ડસ્ટ્રીઝના નવા ચેરમેન અને MD તરીકે, બરાબર, નિયુક્ત કરી, એટલે કે CMD ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે 5 વર્ષના સમયગાળા માટે નિયુક્તિ કરી છે। ગુલાબચંદ કટારિયા છે એમને આસામના 31મા રાજ્યપાલ
તરીકે શપથ લીધા છે. કટારિયાજીને ચીફ જસ્ટિસ, ગુવાહાટીના ચીફ જસ્ટિસ સંદીપ મહેતા દ્વારા હોદ્દાને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા છે. ટાર્ગેટ જીપીએસસી ટીજી વેબસાઇટ. શા માટે તમારે આપણી આ વેબસાઇટને રોજે રોજ દિવસમાં 3 વાર જોવી જોઈએ? વીકલી કરંટ અફેર્સ તમારી માટે આવી રહ્યો છે, ડેઇલી કરંટ અફેર્સ, ધ હિન્દુ વોકાબ્યુલરી તમારી માટે આવી રહ્યું છે, જોડે તમને મંથલી કરંટ અફેર્સ પણ મળશે, જોડે તમને સરકારી પરીક્ષાને લગતું મટીરિયલ પણ મળવાનું છે બરાબર, અને સરકારી પરીક્ષાને લગતી માહિતી પણ મળશે, મોક ટેસ્ટ પેપર સિરીઝ પણ તમને મળવાની છે. તો તમારે કેમ ઇગ્નોર કરવું છે? કોઈ પણ તમને સારી વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ મળતી હોય તો શું કામ તમારે એને ના જોવી જોઈએ? જોઈ લો વીકલી કરંટ અફેર્સનો, તમે ખાલી ચાર્ટ જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે. વીકલી કરંટ અફેર્સમાં જો આટલી બધી વસ્તુ છે, ટાઇટલ વાઇઝ તમને અહીંયા અમે પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કર્યો છે. જુઓ, એક સેક્શન વાઇઝ રાજ્ય, આંતરરાજ્ય બરાબર, આંતરરાષ્ટ્રીય, પછી રાષ્ટ્રીય, સંરક્ષણ છે બરાબર, નિમણૂક છે, રાજીનામા, અને રોજના કરંટ અફેર્સમાં ટાઇટલ નથી પણ રોજના કરંટ અફેર્સમાં આટલા પોઈન્ટને આવરી લેવામાં આવે છે, રાઈટ? ખાસ કરીને આપણી આ વેબસાઇટને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે અને પિન કરેલી કમેન્ટમાં પણ આ લિંક અવેલેબલ છે, ત્યાંથી તમે આ વેબસાઇટને જુઓ, જજ કરો. આપણી હર્ષલ જૈન સર ટેલિગ્રામ ચલામાં ખાસ જોડાઈ જાઓ. જય સોમનાથ. અનસુઈયા યુકે એ મણિપુરના 16મા રાજ્યપાલ તરીકે શપથ લીધી. તેમણે આ મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એટલે કે જે એક્ટિંગ ચીફ જસ્ટિસ છે એમવી મુરલીધરન દ્વારા પદના શપથ લેવડાવવામાં આવ્યા છે. જાણીતા સ્ટોક માર્કેટ કોમેન્ટેટર અને ટ્રેડિંગ એનાલિસ્ટ અશ્વની ગુજરાલનું 52 વર્ષની વયે અવસાન થયું છે બરાબર. અશ્વની ગુજરાલ બજારમાં તેમના ટેકનિકલ વિશ્લેષણ માટે જાણીતા છે અને બિઝનેસ ન્યૂઝ ચેનલ માટે નિયમિત કમેન્ટેટર છે. લોકપ્રિય મલયાલમ અભિનેત્રી, હાસ્ય કલાકાર, ટીવી એન્કર સુબી સુરેશનું 41 વર્ષની વયે કોચીકેડમાં અવસાન થયું. ચીને 333 મિલિયન ડોલરના ખર્ચે ઝોંગઝિંગ 26 સેટેલાઇટ લોન્ચ કર્યું છે. ઝોંગઝિંગ 26 સેટેલાઇટ છે એ લોંગ માર્ચ 3B રોકેટ ઉપર લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપગ્રહનો મુખ્ય ઉદ્દેશ્ય તો એવિએશન શિપિંગ સંબંધિત કામગીરી માટે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવાનું છે. શું પ્રદાન કરવાનું છે? બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવાનું છે, રાઈટ? નેક્સ્ટ વાત કરીએ છીએ આગળ તરફ. બિશ્વાભૂષણ હરિચંદને રાજધાની રાયપુરના રાજભવનમાં એક કાર્યક્રમમાં છત્તીસગઢના 9મા રાજ્યપાલ તરીકે શપથ લીધા છે. બિશ્વાભૂષણ હરિચંદન, છત્તીસગઢની જો વાત કરીએ તો એના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરૂપ કુમાર ગોસ્વામીએ હરિચંદનને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે. છત્તીસગઢના સીએમ છે ભૂપેશ બઘેલ, રાજ્યપાલ બિશ્વાભૂષણ હરિચંદન, ભોરમદેવ મંદિર, ઉદંતી સીતા નદી ટાઈગર રિઝર્વ, ત્યારબાદ અચાનક માર ટાઈગર રિઝર્વ, ઇન્દ્રાવતી ટાઈગર રિઝર્વ, છત્તીસગઢમાં આ ફેમસ છે. તેના બાદ જો વાત કરીએ આપણે આ SS રાજમૌલીના દિગ્દર્શન RRR 6ઠા હોલિવૂડ ક્રિટિક્સ એસોસિએશન ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ, શ્રેષ્ઠ એક્શન ફિલ્મ અને માનદ HCA સ્પોટલાઇટ એવોર્ડ મેળવ્યો છે બરાબર. આ ધ્યાનમાં રાખજો. તાજેતરમાં ઇન્ટરનેશનલ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતે 55 દેશમાંથી 42મું સ્થાન મેળવ્યું છે. 55 અગ્રણી અર્થવ્યવસ્થાની અંદર IP અધિકારના રક્ષણનું મૂલ્યાંકન કરે છે. વૈશ્વિક GDPના લગભગ 90%નું પ્રતિનિધિત્વ કરતું હોય છે. વાર્ષિક ઇન્ટરનેશનલ IP એવોર્ડ આઈરો જે ઇન્ડેક્સ છે તે રહે. કેરળ સરકારે તાજેતરની અંદર મંદિરના નગરમાં ગટર સાફ કરવા માટે રોબોટિક સ્કેવેન્જર બંડીકુટ લોન્ચ કર્યું છે. તેના તમામ કાર્યરત મેનહોલ્સને સાફ કરવા માટે રોબોટિક તકનીક ઉપયોગ કરનાર દેશનું પહેલું રાજ્ય બન્યું છે. કેરળ હંમેશા લાઇમલાઇટમાં હોય છે, ધ્યાન રાખજો. કેરળના મુખ્યમંત્રી છે PV, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન. અન્નામુડી સોલ્લા રાષ્ટ્રીય ઉદ્યાન ફેમસ છે. એરવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન ફેમસ. સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક ફેમસ. ચેરાઈ બીચ ફેમસ. પેરિયાર નદી પર ઇડુકી ડેમ ફેમસ. પંબા નદી અને કુમારકોમ નેશનલ પાર્ક ફેમસ છે, રાઈટ? તો એક આ ડેટા યાદ રાખીશું આપણે. આજના આપણા કરંટ અફેર્સ પૂરા કરીએ છીએ. ધ્યાન રાખજો, આ કરંટ અફેર્સ તમારે નોટ્સમાં ઉતરવાનો છે અને આપણી યુટ્યુબ ચેનલમાં આ કરંટ અફેર્સ રોજ સવારે લાઈવ આવી જાય છે, જે હું તમને અહીંયા બતાવી દઉં છું, રાઈટ? આપણી ચેનલ છે ટાર્ગેટ GPSC, જેના વિડીયોઝ હું તમને બતાવી દઉં. અહીંયા પહેલાં સર્ચ કરી લઈએ આપણે ટાર્ગેટ GPSC બરાબર. જેવું તમે લખશો ને તો આપણી ચેનલ છે પહેલાં આવીને ઊભી થઈ જશે. ટાર્ગેટ GPSC ઉપર જુઓ, તમને સવારના રોજ કરંટ અફેર્સ અહીંયા વિડીયોઝ સેક્શનમાં જઈને મળી જશે. જુઓ, આજના 1 માર્ચના કરંટ અફેર્સ છે તે મળી જાય તમને. આજનું 12મું GCERTનું ઇતિહાસની ચોપડીનું વિશેષણ વિશ્લેષણ છે તે તમને અહીંયા મળી જાય, રાઈટ? પછી વિજ્ઞાન ટેકનોલોજી ગઈકાલે રાત્રે કરાવડાવ્યું એનું વિશ્લેષણ તમને મળી જાય બરાબર. તો ઘણું બધું પોઈન્ટ ઓફ વ્યૂ છે આપણી આ ચેનલ પર તમારી માટે પડી રહ્યું છે. રોજે રોજ આપણે એને અપલોડ કરી રહ્યા છીએ, તો તમે લોકો ખાસ એને જુઓ. આપણી યુટ્યુબને સબસ્ક્રાઇબ કરો અને આપણી આ વેબસાઇટને ફોલો કરવાનું ખાસ ચૂકશો નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય સોમનાથ, જય દ્વારકાધીશ.